શિક્ષણનો વિવિધ કોર્સ કરી વિદેશ જવા માટે માર્ગદર્શન આપવા માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. સચોટ માર્ગદર્શન અને પરીક્ષાઓ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા. વિશેષ માહિતી પણ આપવામાં આવી. શિક્ષણને લઈને આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલા ચેલેન્જ સ્ટડી નામનો કાર્યક્રમ પણ યોજાયો હતો. હું જ્યોતિર ઉપેન્દ્રભાઈ પંડ્યા, એક્સ પ્રિન્સિપાલ ટેકરાવાળા સ્કૂલ, માલિબા સ્કૂલ અને હાલમાં વિશ્વભારતી. તો અમે એક ચેલેન્જ સ્ટડી નામનો વિદ્યાર્થીઓ માટે કોન્સેપ્ટ શરૂ કર્યો છે, જેમાં એજ્યુકેશનની અલગ અલગ વિવિધતાઓ, એટલે કે કોઈકને એજ્યુકેશનમાં પરદેશ ભણવા જવું છે, એના માટે કોઈકને IELTS કરવું છે, કોઈકને એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવો છે, કોઈને મોટિવેશનલ સ્પીકરની જરૂરત છે, કોઈકને માઇન્ડ પાવર ટ્રેનિંગની જરૂરત છે, કોઈને આ બાબતમાં કેરિયર ગાઈડન્સની જરૂરત છે, કોઈકને IELTS કે એવી એક્ઝામ આપી છે, કોઈકને ઓસ્ટ્રેલિયા જવા માટે PTEની એક્ઝામ આપી છે, કોઈને TOEFL, GRE, GMAT કરવું છે, કોઈ વ્યક્તિઓને આ બધા માટે NEET, JEEની એક્ઝામ આપી છે. તો આવી તમામ વસ્તુઓ શિક્ષણની જે છે તેમાં બે વસ્તુ જોવા મળે છે. એક તો જે માણસો કરી રહ્યા છે તે લોકો ટ્રસ્ટવર્થી નથી, મતલબ કે એ લોકોની પર વિશ્વાસ નથી રાખી શકાતો. કબૂતરબાજી જેવો શબ્દ વપરાય છે, એવું થતું હોય છે, ચીટિંગ થતું હોય છે. તો એવા વ્યક્તિઓ જે આ ક્ષેત્રના બહુ જ ખૂબ નિષ્ણાત હોય, જેમની પાસે આવું ચીટિંગ થવાની શક્યતા ઝીરો હોય, જે લોકો ખૂબ પ્રમાણિક હોય, પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થયા હોય, અને સાથે એ લોકો આ ક્ષેત્રની અંદર એવું ગાઈડન્સ આપે કે ચોક્કસપણે એની કારકિર્દી બનાવી શકે, એ લોકો પોતે આને એક સોશિયલ એક્ટિવિટી માનતા હોય કે ભાઈ મારે સમાજ માટે આ કરવું જોઈએ, એવા વ્યક્તિઓની અમે એક આખી ટીમ બનાવી છે અને એક ચેલેન્જ તરીકે આને સ્વીકાર્યું છે, માટે અમે એને નામ આપ્યું છે ચેલેન્જ સ્ટડી. તો ચેલેન્જ સ્ટડી એ એક એવી વસ્તુ છે જેમાં કોઈપણ વિદ્યાર્થી કે વાલી આવા કોઈપણ પોતાની કારકિર્દી બનાવવા માટેનું માર્ગદર્શન મેળવી શકે, એને સલાહ સૂચન મળે. સ્કૂલો કોલેજોમાં આજકાલ એવું ચાલતું હોય છે કે એ લોકો એક્ટિવિટીઝની ફી લેતા હોય છે, તો એક્ટિવિટીઝની ફી સામે એવા ટીચર નથી હોતા, એમને મળતા નથી, અથવા તો એક્ટિવિટીઝની ફી લીધા પછી એ લોકો એવી એક્ટિવિટી કરાવતા નથી. તો અમે આવી જે સ્કૂલો કોલેજોની એક્ટિવિટીઝ છે, સારા સારા લેક્ચર એરેન્જ કરવા છે. દાખલા તરીકે બોર્ડની પરીક્ષા આવે તો ભૂતપૂર્વ બોર્ડનો પેપર સેટર હોય તે વ્યક્તિ જ્યારે બોર્ડની પરીક્ષાનું માર્ગદર્શન આપે કે કેવી રીતે હાઉ ટુ રાઇટ પેપર, કેવી રીતે બોર્ડનું પેપર હેન્ડલ કરવું જોઈએ, તે વખતે માઇન્ડ પાવર કેવું હોવું જોઈએ, તે વખતે એને પોતાનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ, આવું બધું સચોટ માર્ગદર્શન કોઈ એક જગ્યાએથી મળી શકતું હોય તો બધાને જવું પડે નહીં. આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એમને કેટલીક વાર આવી સગવડો શહેરમાં આવવું પડતું હોય છે, ત્યારે એમને મોટી સમસ્યા એ થાય છે કે ભાઈ એમાં મારે રહેવું કઈ જગ્યાએ રહીને કામ કરવું, મારે જમવાનું ક્યાં મળશે, એનો ખર્ચ બહુ થઈ જતો હોય છે, એટલે લોકો આવવાનું ટાળતા હોય છે. તો અમે આના માટે એક એવી જગ્યા પસંદ કરી છે જ્યાં એક સ્કૂલ ચાલે છે, નૂતન વિદ્યાલય, બદ્રીનારાયણ મંદિર પાસે, BAPS હોસ્પિટલ પાસે. તો આ સ્કૂલે અમને આખા પ્રોજેક્ટ માટે જગ્યા ફ્રી આપી છે કે જેથી તમે આવી સારી એક્ટિવિટી કરી શકો, એટલે એ ભાડું ના લાગે તો છોકરાઓ સુધી એ વાત સરળતાથી થઈ શકે. બીજું, એની સામે બદ્રીનારાયણ મંદિર છે જ્યાં આવા વિદ્યાર્થીઓને રહેવા માટેની સગવડ છે અને એમનું જમવાની પણ સગવડ છે, ત્યાં સંસ્કૃત પાઠશાળા ચાલે છે. તો આવી જગ્યા પસંદ કરી છે જેથી કરીને વિદ્યાર્થી આવી પણ શકે, રહી પણ શકે, બહુ ઓછા ખર્ચની અંદર આવું સારું માર્ગદર્શન મેળવે, એને કોઈ છેતરપિંડી ના થાય, પ્રમાણિકતાથી કામ કરવામાં આવે અને એ પોતાનું કેરિયર બનાવી શકે. ગવર્મેન્ટની લગભગ 35-40 જેટલી વિવિધ પરીક્ષાઓ છે, આજકાલ શેર બજાર ચાલે છે, માર્કેટ, તો એ બધાના કોર્સ પણ અમે દાખલ કર્યા છે જેથી કરીને આવું તમામ માર્ગદર્શન આપણે એક જગ્યાએ મળી શકે.